ધોરણ 12 વિષય કમ્પ્યુટર પાઠ 10 જાવામાં અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન. હવે આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે કમ્પાઇલ કરેલો પ્રોગ્રામ, આપણે જે પ્રોગ્રામ કરે છે પછી એને કમ્પાઇલ કરે છે, કમ્પાઇલ કરતી કરેલો પ્રોગ્રામ એ કયો ક્ષતિ રહિત હોય એટલે કે ભૂલ વગરનો હોય. તેથી આપણે શું કરે છે કે સફળતાપૂર્વક તેનો અમલ થઈ શકે, અને એકાદ કિસ્સામાં એવું પણ બને કે ક્ષતિ રહિત પ્રોગ્રામ અમલ દરમિયાન એટલે કે ભૂલ વગરનો પ્રોગ્રામ અમલ દરમિયાન ત્યારે કમ્પાઇલ કરે ત્યારે અધ વચ્ચે અટકી જાય છે. હવે ઉદાહરણ તરીકે આપણે જો પ્રોગ્રામ લખ્યો હોય કે જે ચોક્કસ વેબસાઇટ સાથે જોડાણ કરીને વેબ પેજને ડાઉનલોડ કરે, તો સામાન્ય સંજોગોમાં પ્રોગ્રામ અપેક્ષા મુજબ તો ચાલશે, પરંતુ ધારો કે આ પ્રોગ્રામ એવા કમ્પ્યુટર પર ચલાવવામાં આવે છે કે જેને ઇન્ટરનેટ સાથે જોડાણ ના હોય, ત્યારે પ્રોગ્રામ અનપેક્ષિત પરિણામ આપતું નથી. એટલે કે ઇન્ટરનેટ એવા કમ્પ્યુટર સાથે જોડો કે જેને ઇન્ટરનેટ સાથે જોડાણ કરેલું ન હોય, ત્યારે પ્રોગ્રામ શું કરે છે આપણને જોઈતું પરિણામ આપતું નથી. અને જ્યારે કોઈ પ્રોગ્રામમાં આપણે કોઈ ફાઇલ સાથે કામ કરતા હોય ત્યારે પણ આવું જ બનશે. અને ઉદાહરણ તરીકે ધારો કે તમે કોઈ પ્રોગ્રામ માત્ર વાંચી શકાય તેવી એટલે કે રીડ ઓનલી ફાઇલમાં સુધારા વધારા કરવાના પ્રયત્ન કરતા હો, અથવા તો ફાઇલને ખોલવાનો પ્રયત્ન કરતા હો કે જે કમ્પ્યુટરમાં ઉપલબ્ધ ન હોય, અને આ પ્રકારના કિસ્સામાં જાવામાં અપવાદરૂપ પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે અપવાદરૂપ પરિસ્થિતિ એટલે શું કે ભૂલ ભૂલવાળો પ્રોગ્રામ, બરાબર? અપવાદ એટલે કે ભૂલ પડે છે એ પ્રોગ્રામની વાત છે. અને અપવાદરૂપ પરિસ્થિતિને પરિણામે પ્રોગ્રામ અપેક્ષિત ધોરણ અનુસાર ચાલતો નથી એટલે કે ભૂલ પડે ત્યારે તમે જે ધાર્યો છે એ મુજબ પ્રોગ્રામ આપણે પ્રોગ્રામ ચલાવી શકતા નથી, અને કદાચ અધવચ્ચેથી પ્રોગ્રામ અટકી પણ જાય છે. અને અપવાદ એ પ્રોગ્રામના અમલ દરમિયાન ઉદ્ભવતી સમસ્યાનો સંકેત છે, જે મોટા ભાગે ભૂલ સંદેશાને દર્શાવે છે, બરાબર? જો કે અપવાદ જલ્દી જ ઉદ્ભવતા છે, તેમ છતાં પ્રોગ્રામ લખતી વખતે આવા અપવાદરૂપ પરિસ્થિતિનું નિયમન થઈ શકે તે માટે જરૂરી કાળજી લેવી જોઈએ. અને અપવાદનું નિયમન એ એવી અગત વ્યવસ્થા છે કે જાણે કોઈ સમસ્યા સર્જાય હોય તેમ નથી, અને તેમ માની આપણે પ્રોગ્રામને અમલ ચાલુ જ રાખવા દે છે, અને પ્રોગ્રામનો અનિયંત્રિત રીતે અણધાર્યો અંત લાવતા પહેલા તે ઉપયોગકર્તાને તેની જાણ કરે, એટલે કે કોઈ પણ પ્રોગ્રામમાં એરર દર્શાવે બરાબર એ મેસેજની એવી જાણ કરે છે તમને, અને અપવાદ બરાબર. અને આ પ્રકરણની અંદર આપણે પ્રોગ્રામમાં ઉદ્ભવતા અપવાદરૂપ પરિસ્થિતિ એટલે કે એવી એરરોની યુક્તિઓ વિશે શીખીશું. હવે એમાં અપવાદના પ્રકારો, હવે જાવામાં તમામ પ્રકારની ક્ષતિવાળી પરિસ્થિતિને અપવાદ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? અને પ્રોગ્રામમાં ઉદ્ભવતી ભૂલોને મુખ્યત્વે કમ્પાઇલ કરતી વખતે ઉદ્ભવતી ભૂલો અને અમલ દરમિયાન ઉદ્ભવતી ભૂલો એમ બે પ્રકારેમાં વિભાજિત કરી શકાય છે. હવે આગળની વિડીયોમાં આપણે કમ્પાઇલ કરતી વખતે ઉદ્ભવતી ભૂલો વિશે માહિતી મેળવીશું.